अस्सलामु अलैकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय छे सामाजिक विज्ञान सत्र 2 विद्यार्थिनियों हवे आपड़े आपड़ा सत्र 2 नो अभ्यासक्रम शुरू करीशुं बराबर तेमा प्रकरण 5 अंग्रेजी शासन समय नी शिक्षण अने समाज व्यवस्था प्रकरण नाम शू छे प्रकरण 5 अंग्रेजी शासन समय नी शिक्षण अने समाज व्यवस्था आना विषे आपणे अभ्यास करीशुं आजथी आपणो सत्र 2 शुरू थाय छे तेमां आपणे प्रकरण 5 थी शरूआत करीशुं प्रकरण 5 अंग्रेजी शासन समय नी शिक्षण अने समाज व्यवस्था आ पाठमां आजे आपणे भारतमां शिक्षणनी स्थिति प्रारंभिक शिक्षणनी व्यवस्था अने प्राथमिक अने माध्यमिक शिक्षण आ त्रण मुद्दा विषे आपणे अभ्यास करवानो छे तो चालो आपणे शुरू करिए विद्यार्थिनीओ ध्यानथी सांभळजो प्राचीन भारतमां विश्वविख्यात कही शकाय तेवी तक्षशिला नालंदा वल्भी विक्रमशिला वगैरे जेवी विद्यापीठोना नाम छे बराबर छे कया कया तक्षशिला नालंदा वल्भी विक्रमशिला वगैरे जेवी विद्यापीठो एटले शिक्षण संस्थाओ आ मोटी मोटी शिक्षण संस्थाओ हती बराबर ने परंतु त्यार बाद तेमानी मोटा भागनी अस्त पामी हती बराबर छे मोटा भागनी अस्त पामी हती मुगल कारणा भारतमां खास करीने अकबरना शासनथी फारसी उर्दू अने स्थानिक भाषाओमां શિક્ષણનો સારો એવો પ્રચાર અને પ્રસાર થયો હતો મુગલકાળથી શું થયું હતું ભારતમાં ખાસ કરીને અકબરના શાસન દરમિયાન કયા વિષયો ફારસી ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો સારો એવો પ્રચાર અને પ્રસાર થયો હતો બરાબર છે ઉર્દુ ફારસી અનેક પ્રકારની જે ભાષાઓ હતી તેમાં શિક્ષણની શરૂઆત થઈ હતી મુગલકાળના પતન પછી હિન્દુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાલાઓ અને મસ્જિદોમાં આવેલી મદ્રેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય થતું હતું બરાબર છે મુગલકાળમાં શું થતું હતું ધર્મસ્થાનોના હિન્દુના ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાલાઓ અને મસ્જિદોમાં આવેલી મદ્રેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય શરૂ થઈ ગયું હતું જે કે તેમનું સ્વરૂપ જૂનું અને સીમિત હતું તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં ભારતમાં ઈસવીસન 1757 બાદ ક્રમશઃ અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો ભારતમાં ઈસવીસન 1757 બાદ ક્રમશઃ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો હતો શરૂઆત થઈ હતી અંગ્રેજ સત્તાની બરાબર ને ઈસવીસન 1765 પછી બંગાળ બિહાર અને ઓડિશામાં તેમની દિવાની સત્તા સ્થાપી થઈ અંગ્રેજ શાસન દરમિયાન પણ તેમની નીતિને કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રચાર પ્રસાર થઈ શક્યો નહીં હવે આપણે જોઈએ આપણો પહેલો મુદ્દો ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી એના વિશે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી અંગ્રેજોના જ્યારે આગમન થયા આપણા ભારત દેશમાં ત્યારે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ વંડિયા નિશાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી હતી બરાબર છે શિક્ષણ આપતી સંસ્થાઓને કયા નામથી ઓળખતા હતા પહેલાં ગામઠી શાળાઓ વંડિયાની શાળાઓ કે ધૂળિયા નિશાળિયાઓ બરાબર તરીકે ઓળખાતી હતી એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી ગામના શહેરો સ્થળો વડ કે અન્ય વૃક્ષોના છાંયડાઓમાં શાળાઓને બેસાડવામાં આવતી શું થતું હતું ગામના જાહેર સ્થળો જે હતા તે વડ મોટા મોટા ઝાડ હોય તે કે અન્ય વૃક્ષોના છાંયડાઓમાં શાળાને બેસાડવામાં આવતી હતી એટલે વૃક્ષોના છાંયડાઓમાં બાળક બેસતા હતા બરાબર અને ત્યાં શિક્ષણ આપવામાં આવતું હતું નિશ્ચિત અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી બરાબર છે કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ ન હતો અત્યારે આપણે જોઈએ તો આપણો નિશ્ચિત અભ્યાસક્રમ હોય બરાબર ને પહેલાં આવું ન હતું પાઠ્યપુસ્તકોની પણ સુવિધા ન હતી કે તાલીમી શિક્ષકો
કે તાલીમ પામેલા શિક્ષકોની પણ સુવિધા ન હતી। બાળકોની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ઉપયોગી થાય એવું શિક્ષણ શિક્ષક આપતા હતા, બરાબર। બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષકો બાળકોને શિક્ષણ આપતા હતા। મૌખિક શિક્ષણની શરૂઆત આંગથી કરવામાં આવતી, બરાબર। પછી કક્કો મૂળાક્ષરનું શિક્ષણ આપવામાં આવતું હતું। શિક્ષણની શરૂઆત કેવી રીતે કરવામાં આવતી હતી? આંગથી કરવામાં આવતી, અંકો હોય ને એનાથી, ને પછી કક્કો અને મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું હતું। ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવી, પછી મૌખિક, પછી લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી। શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા, શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું। શિક્ષકને કોઈ પણ જાતનો પગાર, નિશ્ચિત પગાર, બરાબર, કે વેતન ન હતું। વિદ્યાર્થીના વાલીઓ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા હતા, બરાબર છે। અને જે વિદ્યાર્થી હોય તેના જે વાલી હોય એ વાલી પોતાની આર્થિક સ્થિતિ અનુસાર શિક્ષકને વેતન આપતા હતા। મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો અને મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો। વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણોમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી। બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું હતું, અને શું હતું કે જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તેને અલગ અલગ ધોરણમાં બેસાડવાની કોઈ વ્યવસ્થા તે વખતે ન હતી, બરાબર। અથવા બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક નક્કી કરતા હતા। હવે આપણે બીજો મુદ્દો જોઈએ, પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા। ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ કરી તેમ કહી શકાય, બરાબર છે। ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી જે વિદેશી પ્રજા હતી તેમણે કરી છે એમ આપણે કહી શકીએ। ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલા શ્રીરામપુરમાં ઈસવીસન સત્તરસો ને નેવ્યાસીમાં કરી હતી। યાદ રાખજો વિદ્યાર્થીનીઓ, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલા શ્રીરામપુરમાં ઈસવીસન 1789માં કરી। આ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું। કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું। શ્રીરામપુરમાં જ તેના સાથીદાર માર્શમેન અને તેમના પત્ની કન્યા શાળાઓની સ્થાપના કરી હતી। આ રીતે મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી હતી, બરાબર છે। અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી હતી। હવે આપણે અગાઉનો મુદ્દો જોઈએ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ। ઈસવીસન 1813ના સંધિધારાથી ખ્રિસ્તી પાદરીઓને પોતાના શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી હતી, બરાબર છે। એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપી હતી। કોણે? એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની સ્થાપના કરી। શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિવર્ષ 1,00,000 રૂપિયા આપવાનો પણ નિર્ણય થયો હતો। જો કે આ સમય દરમિયાન પણ અરબી, ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી હતી, બરાબર। ભારતના કેટલાક અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવા મતના હતા, તો કેટલાક હિન્દુ અને મુસ્લિમ અનુક્રમે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં શિક્ષણ આપવું હતું, બરાબર છે। કેટલાક અંગ્રેજ અધિકારીઓ શું કરતા હતા કે એ લોકોને પાશ્ચાત્ય શિક્ષણ શરૂ આપણે કરી દઈએ, પરંતુ કેટલાક હિન્દુ અને મુસ્લિમો જે હતા તે વખતે તે શું વિચારતા હતા કે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં શિક્ષણ આપવું જોઈએ તેમને એ માનતા હતા। જોકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિલિયમ બેન્ટિંગના સમયમાં ઈસવીસન 1833ના સંધિધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ, બરાબર છે। પરિણામે ઈસવીસન 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો। અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો? ઈસવીસન 1835માં। હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ હતી। 1854માં વુડના નીતિપત્રક એટલે ખરીદો દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી આપવા જણાવ્યું હતું, બરાબર છે। કારણ કે અંગ્રેજી શિક્ષણ લેવું ખૂબ જ ફરજિયાત છે, બરાબર। આ પ્રમાણે એ લોકોએ શું કર્યું હતું? યુરોપિયન પ્રજાની શિક્ષણ પ્રણાલી અપનાવવામાં આવી હતી।
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિંગને ફાળે જાય છે. અંગ્રેજી શિક્ષણ કોણે શરૂ કર્યું? વિલિયમ બેન્ટિંગ. આ છે વિલિયમ બેન્ટિંગનું ચિત્ર, ફોટો, બરાબર. ઈસવીસન 1835 પછી ભારતના કલકત્તા એટલે બંગાળ, મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો હતો. તેમ છતાં હજી ગામડાઓ અને કસ્બાઓમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી રહી નહીં, બરાબર છે. ગામડાઓમાં અને કસ્બાઓમાં નાના નાના વિસ્તારોમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી શકી નહીં. જોકે નોકરીમાં અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને મહત્ત્વ મળતા ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી, બરાબર છે. હવે નોકરીઓમાં પણ અંગ્રેજી શિક્ષણ ફરજિયાત થઈ ગયું હતું. તેને કારણે ભારતની જે જૂની શિક્ષણ વ્યવસ્થા હતી, બરાબર છે, તે ઘટવા લાગી. મુંબઈમાં એલ ફ્રાન્સિસ મદ્રાસા, ચેન્નાઈમાં મુન્ડો તથા ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ખાસું વધ્યું હતું. ઈસવીસન 1882ના હન્ટર કમિશનને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાપિત સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કરવામાં આવ્યો હતો, જેનાથી શિક્ષણનો વ્યાપ વધે. એટલું જ નહીં, આ કમિશને પ્રાથમિક આવકના નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી હતી, બરાબર છે. આ કમિશનનો જે નાણાંનો અમુક ટકાનો જે હિસ્સો હતો, બરાબર છે, તે આ શિક્ષણ પાછળ ખર્ચ કરવાની એ લોકોએ ભલામણ કરી. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી, નિયમો ઉદાર બનાવી, પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી, બરાબર છે. નિયમો બનાવ્યા, પુસ્તકાલયોની વ્યવસ્થા કરી અને ફી લેવાની છૂટ આપવામાં આવી અને માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. તો વિદ્યાર્થીનીઓ, આજે આપણે આગળ જોઈએ. ઈસવીસન 1917માં નિમાયેલા સેડલર કમિશનને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી. શું થયું કે ઈસવીસન 1917માં નિમાયેલા સેડલ કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષા આપવાની જોગવાઈ કરી હતી. ઈસવીસન 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું હતું. ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું. ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ શું કર્યું? ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવું, પરંતુ સરકારે તેને અસ્વીકાર કર્યો. ઈસવીસન 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો. આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા, ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ વિજ્ઞાન, ટેકનોલોજી અને કૌશલ્ય વર્ધન શિક્ષણની કોઈ મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા કરી, બરાબર, કરી નહીં. પછી શું થયું કે વિજ્ઞાન, ટેકનોલોજી અને કૌશલ્ય વર્ધન શિક્ષણની કોઈ મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા તે વખતે કરવામાં આવી નહીં. આમ ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું પછાત રહી ગયું, બરાબર. વિદ્યાર્થીનીઓ, આજે આપણે 3 મુદ્દા વિશે અભ્યાસ કરી ગયા. અમારે 3 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. ઉપરાંત જે પણ પ્રશ્નો ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે તેમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.